નમસ્કાર સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં હું છું દીપિકા પાંચાણી તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર કંડલા કસ્ટમનો કર સહાયક લાંચ લેતા જડપાયો વર્ગ એક ના અધિકારી પાસેથી માંગી ચાર હજાર ની લાંચ એસીબીએ ગોઠવેલા છટકા માં ક્લાર્કા બાદ ઝડપાયો નરોડા પાટીયા કાંડ હાઈકોર્ટે આપ્યો ચુકાદો બાબુ બજરંગીને ફટકો માયાને મળી રાહત મૂળ કચ્છના બાબુ બજરંગીને ફટકારાઈ સજા કચ્છની છાત્રા જશે જાપાનના શૈક્ષણિક પ્રવાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી કાર્યક્રમમાં લેશે ભાગ ઇન્દ્રાબાઈ સ્કૂલ સાથે કચ્છનું વધાર્યું ગૌરવ ને કચ્છમાં ફરીથી વાતાવરણમાં આવ્યો પલટો વૈશાખી વાયરા વચ્ચે વાદળછાયું વાતાવરણ આડેસર પંથકમાં કરા સાથે વરસ્યા જાપતા ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ કસ્ટમ હાઉસની કચેરીમાં ફરજ બજાવતા કર સહાયક રૂપિયા ચાર હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ગાંધીધામ દ્વારા ગોઠવાયેલા છટકામાં લાંચિયા કર્મચારી આબાદ ઝડપાઈ જતા ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ ફેલાયો છે કસ્ટમ હાઉસમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો લૂણો ઉચ્ચ અધિકારીઓથી માંડીને હવે કારકુન સ્થળ સુધી પહોંચ્યો હોવાનું આ કેસ પરથી જણાઈ રહ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ કમિશનર ઓફ કંડલા કસ્ટમ હાઉસની કચેરીમાં ફરજ બજાવતા કર સહાયક સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા આજે સવારે રૂપિયા ચાર હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ચૂક્યા હતા પૂર્વ કચ્છ ગાંધીધામ લાંચ રૂસવત વિરોધી બ્યુરોના ઇન્સ્પેક્ટર પીવી પરગડુએ જણાવ્યું હતું કે સત્યપ્રકાશ કંડલા કસ્ટમ હાઉસની કચેરીમાં કર સહાયક તરીકે ફરજ બજાવે છે ક્લાર્ક કક્ષાના આ કર્મચારીએ કસ્ટમના વર્ગ એકના અધિકારીના ટ્રાન્સફર ટીએના રૂપિયા એકતાલીસ હજાર સાતસોનું બિલ બનાવી અને અધિકારીના પગારમાં જમા કરાવી આપવાની અવેજીમાં દસ ટકા લેખે રૂપિયા ચાર હજારની માગણી કરી હતી જે અંતર્ગત ફરિયાદી એસીબીમાં ફરિયાદ કરવા આવતા આરોપી સામે ગુનો નોંધીને પંચોની હાજરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું આજે સવારે કંડલા કસ્ટમ હાઉસ નીચે વાહન પાર્કિંગમાં ફરિયાદી લાંચની રકમ આપવા જતા આરોપી ઓફિસથી બહાર આવી ફરિયાદી પાસેથી રૂપિયા ચાર હજારની લાંચ સ્વીકારતા અગાઉથી જ ગોઠવાયેલા એસીબીના છટકામાં ક્લાર્ક સત્યપ્રકાશ ઝડપાઈ ગયો હતો કંડલા કસ્ટમ હાઉસનો કારકુન ચાર હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે આબાદ ઝડપાઈ જતા લાંચીયા અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે લાંચિયા કર્મચારીને ઝડપી પાડવાની કામગીરીમાં ભુજ બોર્ડર એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીવી પરગડુ તથા સ્ટાફના નવતમભાઈ ચૌહાણ વર્ષાબેન દેવમુરારી પૂંજાભાઈ ચાડ સંજયગીરી ગોસ્વામી શ્રીપાલ સિંહ તથા સારથી પ્રહલાદ સિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો ગુજરાતમાં વર્ષ બાદ સર્જાયેલા નરોડા નીચલી કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને લાંબા સમયથી સૌની નજર આ કેસ પર હતી ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયો હતો જેમાં કચ્છના બાબુ બજરંગીને એકવીસ વર્ષની સજા ફટકારાઈ હતી જ્યારે નરોડા કાંડના મુખ્ય સૂત્રધાર પૈકીના રાજ્યના પૂર્વ મંત્રી માયાબેન કોડરાણીને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણની દશા અને દિશા બદલી નાખનારા ગોધરાકાંડ અને ત્યારબાદ નરોડા હત્યાકાંડમાં બાબુ બજરંગીને સજા મળી છે ત્યારે ભાગ્યે જ લોકોને એ ખબર હશે કે બજરંગીના નામથી ઓળખાતો બાબુ પરિવાર જ્યારે તેમના માદરે વતન કેમ ને લાગ્યો કચ્છના ભુજ તાલુકાના કુરબઈ ગામના પાટીદાર પરિવારમાંથી આવતા હોવાને કારણે અમદાવાદમાં તેને બાબુ કચ્છી નામ મળ્યું હતું અને ત્યારબાદ બજરંગ દળમાં તે સમયે ખૂબ સક્રિય હોવાને કારણે જ બાબુના નામ પાછળથી કચ્છી શબ્દ નીકળી ગયો હતો પરંતુ તેમના પિતા અહીં કચ્છના કુરબઈમાં ખેતીવાડી કરતા હતા જોકે બાબુ બજરંગી જન્મ પછી તેઓએ આ ગામ છોડી અને અમદાવાદની વાટ પકડી હતી ત્યારબાદ નરોડા સ્થાયી થયા હતા નરોડા પાર્ટી હત્યાકાંડ પછી અને તે બહેલા પણ બાબુ અને તેનો પરિવાર ઘણી વખત તેમના ગામ કુરબઈ આવી ચૂક્યો છે પૂર્વકચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્રણ દેશી બનાવટના અને બિનવારસુ પકડી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામના પૂર્વકચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એચ રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલી હકીકતને આધારે કંડલા જતા નકટી પુલની ઉતરે સામજી આહીના મીઠાના પ્લોટમાં છાપો માર્યો હતો ત્યારે કોઈ અજાણ્યો ઈસમ પોલીસને જોઈ પકડાઈ જવાની બીકે પોતાની પાસે રહેલા ગેરકાયદેસરના ત્રણ દેશી તમંચા અને નાના મોટા પંદર નંગ કારતુસ બિનવારસુ મૂકી નાસી છૂટ્યો હતો ત્યારે એસઓજીએ ત્રણ તમંચા તથા કારતુસ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા હતા તેમજ એએસઆઈ શિવજીભાઈ મંદરિયાએ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો આ અંગે વધુ તપાસ પીઆઈએચએલ રાઠોડ કરી રહ્યા છે અજાણ્યો માણસ કોણ હતો અને ક્યાંનો રહેવાસી છે તેમજ મીઠાના પ્લોટમાં તમંચા સાથે જવા પાછળનો હેતુ શું હોઈ શકે તે જાણવા પોલીસે તપાસ આદરી છે તો દેશી તમંચા ક્યાંથી મેળવ્યા અને કોઈને વેચવાના હતા કે કેમ તે સહિતની તપાસ આરોપી પકડાયા બાદ સપાટી ઉપર આવી શકે તેમ છે તાલુકાના ગામે મફતનગરમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મિરજાપર ગામે રહેતા અઢાર વર્ષીય સુનિલ સામજીભાઈ જોગીએ આત્મહત્યાના બનાવને અંજામ આપ્યો હતો ગઈકાલે સાંજે છ વાગ્યા પહેલા કોઈ પણ સમયે ગઈકાલે સાંજે છ વાગ્યા પહેલા કોઈ પણ સમયે પોતાના કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો પોતાના લાકડાની બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મોડી રાત્રે અદભાગીના મૃતદેહને તેના પિતા સામજીભાઈ નારણભાઈ જોગીએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી આ બાબતે તપાસની કોન્સ્ટેબલ સુભાષપુરી ગોસ્વામીનો સંપર્ક સાધતા હદભાગી અપરિણીત હતો અને કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી તેવું જણાવ્યું હતું રાપરના આડેસર ભંગેરા રોડ નજીક રેલવે લાઇન વચ્ચે છેતાલીસ વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી ઘટનાને પગલે પોલીસે મુજબ કેડિયાનગરના હેમાબેન કરશનભાઈ રબારીનો મૃતદેહ મળી આવ્યો હતો આડેસર પોલીસને ઘટનાની જાણ થતા અદભાગીને લાશને પલાસવા સીએચસીમાં માં ખસેડાઈ હતી ત્યારે પોલીસે અદભાગીની લાશ મળ્યા બાદ તેની હત્યા કરાઈ છે કે આત્મહત્યા તે સહિતની તપાસ હાથ dar aí, ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે આત્મારામ સર્કલ પૂર્વે આવેલા જોગીવાસના એક મકાનમાં ટેમ્પો ઘૂસી ગયો હતો લોકોએ ટ્રાફિક પોલીસની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કર્યો હતો ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ઊભા રહીને વાહનો ચેકિંગ કરવામાં આવતા અનેક વાહનો પોલીસથી બચવા આમ તેમ કે પૂરપાટ વેગે દોડતા હોય છે તેવામાં આજે પોલીસે એક લોડિંગ ટેમ્પો ઊભો રખાવ્યો હતો જેનો ચાલક ટેમ્પો ચાલુ રાખીને કોઈપણ પ્રકારના હેન્ડબ્રેક માર્યા

સરકારી શાળાઓમાં સારું શિક્ષણ નથી મળતું તેવી વાલીઓની માનસિકતાનો છેદ ઉડાડતી ઐતિહાસિક ઘટના કચ્છમાં બની છે જેમાં ભુજની છાત્ર આઠ દિવસના જાપાન પ્રવાસે જઈને સાકુરા પ્રોજેક્ટ અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમમાં ભાગ લેશે ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર પાંચ વિદ્યાર્થીઓમાંથી કચ્છની ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલયની અંજનાબા ઝાલાએ પસંદગી મેળવી છે સાકુરા એક્સચેન્જ પ્રોગ્રામમાં એશિયાની સર સરકારી શાળાઓમાં ભણતા વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્યતન પ્રવાહથી અવગત થાય છે અને આદાન પ્રદાન કરી શકે તે માટે કાર્યક્રમ યોજાય છે જાપાની સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સી દ્વારા આ કાર્યક્રમ યોજાય છે જેમાં દર વર્ષે ભારતમાંથી છન્નું અને ગુજરાતમાંથી પાંચ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે જેમાં કચ્છની મૂળ નખત્રાણામાં રહીને ભુજની ઇન્દ્રાબાઈ સ્કૂલમાં અભ્યાસ કરતી અંજનાબા ઝાલાની પસંદગી કરાઈ છે અંજનાના પિતા હરદેવસિંહ ઝાલા મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ નખત્રાણા રહીને અર્ચિયન કંપનીમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે જ્યારે અંજના ભુજમાં સમાજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી અંજનાબા ઝાલાની જાપાનના પ્રવાસ માટે પસંદગી થઈ છે ત્યારે તે ખુશખુશાલ જણાઈ રહી અને ભવિષ્યમાં તેણે સોફ્ટવેર એન્જિનિયર બનવાની મહેચ્છા વ્યક્ત કરી હતી સાથે જ તેમણે ઈસરો નાસા કે ગુગલ જેવી સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરવાનું સ્વપ્ન છે તેવું તેમણે કચ્છ ઉદય ને જણાવ્યું હતું તેમજ પોતાની આ સીધી બદલ અંજનાએ તેમના પરિવારજનો અને શિક્ષણ ગણની મહેનતને યશભાગી ગણાવી હતી અંજનાની જાપાન પ્રવાસ માટે પસંદગી થતાં તેના પરિવારજનો અને શાળા પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ તેમજ શાળાના આચાર્ય ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિતના શિક્ષકોએ અંજનાની સિદ્ધિને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી આપણી જે સરકારી સ્કૂલો પર જે ખૂબ સારું કામ કરે છે અને એ સરકારી સ્કૂલો કેવી રીતે એને હાઇલાઇટ કરવી એના માટેની એક સાકુરા જાપાનની એક એક્સચેન્જ યોગ યોજના છે એમાં જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે સરકારી સ્કૂલમાં ભણે છે વિજ્ઞાનમાં પ્રવાહનો અભ્યાસ કરે છે એવા આખા ગુજરાતમાંથી પાંચ વિદ્યાર્થીઓનીઓ પાંચ વિદ્યાર્થીઓ પસંદ થાય છે એમાં એક એની સાથે એક કોર્ડિનેટર પણ હોય છે તો આપણા કચ્છ માટે એક આનંદની વાત છે કે વાક રાકેશ સરના માર્ગદર્શન હેઠળ આપણી ઇન્દ્રાબાઈની એક અંજનાબા ઝાલા નામની છોકરી આ પ્રવાસ માટે પોતાના પ્રોજેક્ટ હેઠળ પસંદ થઈ છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે ગુજરાતમાંથી જાપાન પ્રવાસ માટે અંજનાબા સાથે અન્ય ચાર યુવકો મળીને કુલ પાંચ જણની પસંદગી થઈ છે ત્યારે આગામી અગિયારમી મેના ગુજરાતની ટીમ દિલ્હી પહોંચશે અને બાર થી ઓગણીસ મે દરમિયાન આઠ દિવસ યુનિવર્સિટી ઓફ ટોક્યોમાં કાર્યક્રમ યોજાશે આ સાથે ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાયન્સ યુનિવર્સિટી શિબુરા

ઘણા બધા એમાં ઇન્સ્ટિટ્યૂટો છે ત્યાં એમાં જે એની લેબોરેટરી છે એમાં લેટેસ્ટ જે શું થઈ રહ્યું છે એનાથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ માહિતગાર થાય એ અવગત થાય અને એ એ ટેકનોલોજી છે એ આવનારા દિવસોમાં એનું શું કામ છે એનાથી માહિત કરતા આ એનો ઉદ્દેશ છે જ્ઞાનનું આદાન પ્રદાન થાય એ પોતાનો જે કચ્છવતી જે કચ્છના જે એણે જે છોકરીઓ જે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે એ પણ ત્યાં રજૂ કરશે એટલે ટૂંકમાં ભારત અને જાપાન વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન થાય અને છોકરાઓ વધારેને વધારે વિજ્ઞાન પ્રવાહ તરફ આગળ વધે એવો એક ઉદ્દેશ્ય હોય છે સરકારશ્રીનો પોલીસ માત્ર દંડુ જ પછાડે તેવી માનસિકતા હવે લોકોને બદલવી પડશે કેમ કે પોલીસ હવે આંગળીના ટેરવે ગુનેગારો સામે કાર્યવાહી કરશે જેના માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોકેટ કોપ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું આ પ્રોજેક્ટ તળે કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગને એકસો બેતાલીસ પોકેટ કોપની કીટ ફાળવાઈ છે આ પ્રોજેક્ટ માત્ર પોલીસ જ નહીં પરંતુ પ્રજા માટે પણ ફાયદાકારક છે આ નવા પ્રોજેક્ટની શરૂઆતથી અરજદારોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ઘેર જ નવસો સ્માર્ટ મોબાઈલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે જેમાં પશ્ચિમ કચ્છ પોલીસને એસી અને પૂર્વ કચ્છ પોલીસને બાસઠ કીટ આપવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ કચ્છની પોલીસ અધિક્ષક કચેરીના કામગીરી સરળ અને ઝડપી બનશે બે હજાર તેર માં શરૂ કરાયેલા ઈ કોપ અંતર્ગત ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમના અપગ્રેશનમાં ગુજરાત દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે ટ્રેકિંગ નેટવર્કમાં પંચાણું પોઈન્ટ બાણું ટકા કામગીરી ગુજરાત રાજ્યમાં કરાઈ હોવાનું પ્રોજેક્ટના લોન્ચિંગ સેશનમાં જણાવાયું હતું આ કિટ પોલીસ માટે તેમજ લોકો માટે પણ મદદરૂપ થશે જેમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ ઘેર આવવાથી અરજદારનું સરનામું જીપીએસ લોકેશનથી નિશ્ચિત બનશે અરજદારોના ડોક્યુમેન્ટ્સ પુરાવા ફોટોગ્રાફ્સ પોકેટ કોપથી સીધા સર્વરમાં જશે અને વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનશે કોઈ શંકાસ્પદ વ્યક્તિ ઝડપાય તો

સહિતની અનેક મહત્વની કામગીરી મોબાઈલ ફોનથી કરી શકશે ટ્રેનમાં નજર ચૂકવીને મુસાફરોના સામાનમાંથી ચોરી કરતા ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે વિરમગામ રેલવે પોલીસે પકડી પાડ્યા હતા દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ડોમ્બિવલી વેસ્ટથી ભુજ તરફ આવતા સ્મિતાબેન વિપુલભાઈની પર્સ ચોરાઈ હતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન વિરમગામ સ્ટેશન પર પહોંચી ત્યારે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં આ મહિલા મુસાફરનું સેન્ડલ કલરનું મની પર્સ ચોરાયું હતું જેમાં એક શખ્સ પર્સ ઉપાડીને નાસી છૂટ્યો હતો પર્સમાં સાત હજારનો મોબાઈલ અને રોકડ રકમ બે હતી ત્યારે પર્સ ચોરનાર આરોપીને વિરમગામ રેલવે પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જેની પૂછતાછમાં આરોપીના સાથે અન્ય બે આરોપી પણ સામેલ હતા કુલ મળીને ત્રણ આરોપીને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં પ્રકાશ ઉર્ફે શેરો અજય ઉર્ફે રવિ અને જીતેન્દ્ર ઉર્ફે બોખાની અટક કરવામાં આવી હતી આરોપીઓએ સાથે મળીને હાથ ખર્ચાના પૈસાની જરૂર હોતા ચોરી કરવાનું કબૂલ્યું હતું ચાલુ સપ્તાહથી કચ્છમાં મહત્તમ તાપમાન ઉચકાયું છે ત્યારે કચ્છના મથકો છેલ્લા ચારેક દિવસથી રાજ્યભરમાં સૌથી વધુ તપી રહ્યા છે તેવામાં આજે બપોરે ફરીથી એકવાર કચ્છના જુદા જુદા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ થાય તેવી સંભાવના જોવા મળી હતી કચ્છમાં છેલ્લા લાંબા સમયથી બદલાયેલા હવામાનને કારણે ગત ચૈત્ર માસમાં પણ શ્રાવણીયો માહોલ જોવા મળ્યો હતો અને વૈશાખ બેસતાની સાથે જ વૈશાખી વાયરાવ શરૂ થતા લોકો લૂમાં લપેટાયા છે તેવામાં આજે બપોરથી અચાનક વાતાવરણ પલટાઈને વાદળછાયું બની ગયું હતું આજે પણ કચ્છના વિવિધ મથકોમાં ઉકળાટ જોવા મળ્યો હતો છેલ્લા બે ચાર દિવસથી તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પણ વટાવી જાય છે કાળજાળ ગરમીને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે તેવામાં બપોરે વાદળછાયા માહોલને કારણે લોકોને તીવ્ર તાપમાંથી આંશિક રાહત મળી હતી હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકલ ડિસ્ટર્બન્સની અસર સાથે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટીથી આ પ્રકારે વાતાવરણમાં બદલાવ જોવા મળે છે તો છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પણ વરસી શકે છે તેવી માહિતી હવામાન ખાતા દ્વારા અપાઈ હતી તો હવામાન ખાતાએ આપેલી આગાહી પ્રમાણે સાંજે સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં આડેસર પંથકમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ થયો હતો બપોર પછી પલટાયેલા હવામાન બાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા તો ધાણી પથ્થર તો ધાણીથરમાં કરારૂપી વરસાદ થયો હતો આ ઉપરાંત આડેસર કિડિયાનગરી વરુણું સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો હતો જમ્મુ કાશ્મીરના કઠુઆ અને સુરતમાં બાળકીઓ પર થયેલી ગેંગરેપની ઘટનાઓ બાદ અમદાવાદ રાજકોટ અને જામનગરમાં પણ રેપકાંડના બનાવ બાદ સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળ્યો છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ વર્ષ બે હજાર અઢારની શરૂઆતમાં બળાત્કારના પંદર કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે માસૂમ બાળકીઓ સાથે ગેંગરેપ બાદ હત્યા કરી નાખવા સંદર્ભે મહિલા શક્તિઓ દ્વારા કચ્છ સહિત સમગ્ર દેશમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આવા બળાત્કારી તત્વોને કડકમાં કડક સજા આપવા વિવિધ મહિલા મહિલા સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ઉપર થતા અત્યાચારની વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં એક જાન્યુઆરીથી પંદરમી એપ્રિલ દરમિયાન બળાત્કાર અપહરણ અને છેડતીના અનેક બનાવો બન્યા છે પોલીસના ચાર્ટ ઉપર નજર કરીએ તો કચ્છમાં બળાત્કારના કુલ પંદર ઘટનાઓ કહી શકાય તો લાજ લેવાના પ્રયાસના કુલ અગિયાર બનાવો બની ચૂક્યા છે જેમાં ચાર નાબાલિકો હવસખોરોના હવસ નો ભોગ બનતા બચી ગઈ છે જ્યારે અપહરણના કુલ અગિયાર બનાવો નોંધાયા છે જેમાં દસ સગીર કન્યાઓને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જવાતા પોક્સોની કલમ હેઠળ ગુનાઓ નોંધાયા છે ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં પણ કઠુઆ ઉનાવ સુરત રાજકોટ જામનગર જેવા શહેરોમાં બનેલી ગેંગરેપ અને હત્યાની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહિલા સંગઠનો આગળ આવે અને સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારને રોકવા પગલાં ભરે પોલીસ અને વહીવટીતંત્રને દંઢોળીને મહિલાઓ આવા બનાવો ન બને તે માટે દબાણ કરે તે જરૂરી બન્યું છે આ સાથે જ સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીનીઓ સમક્ષ આવી ઘટનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે જેથી છાત્રાઓ સ્વરક્ષણ માટે સજાગ બને તાજેતરમાં જ ઉનાવ સુરત કઠુઆ રાજકોટ અને અમદાવાદમાં બનેલી બળાત્કારની ઘટનાઓ મુદ્દે માંડવીમાં પણ વિરોધ નોંધાયો હતો બંદરિયા શહેર માંડવીના આઝાદ ચોક ખાતે તનવીરે ઇસ્લામ સંસ્થા સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને પ્રદર્શન કર્યું હતું આ ઘટનામાં વાડાઓ પર બળાત્કાર ગુજારીને મોત નિપજાવનાર નરાધમોને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ કરાઈ હતી ગુજરાતમાં પણ સુરત બાદ અમદાવાદ અને રાજકોટમાં આવી ઘટના સામે આવી છે ત્યારે કાયદો વ્યવસ્થાની ધાક બેસે તે માટે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાઈ હતી આ વિરોધ પ્રદર્શનમાં ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવી મહેશ્વરી સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે તાલુકા કરણી સેના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા શહેર પ્રમુખ હિંમતસિંહ પઢિયાર ખારવા સમાજના પ્રમુખ કિશોરભાઈ કષ્ટા વિપક્ષી નેતા રફિક શેખ અલી મહંમદ ગાંચી બાલુભાઈ સીજુ કલ્પેશસિંહ સોઢા અસગર નુરાની અકબર મંત્રા મામદ ગાંચી ગુલામ હુસેન અંસારી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબોને એલપીજી ગેસનું કનેક્શન આપવામાં આવે છે જે અંતર્ગત કચ્છમાં આજથી ઉજ્જવલા યોજનાના ફેસ ટુ હેઠળ એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું ખુદ સાંસદ વિનોદ ચાવડાએ છેવાડાના લોકો સુધી પહોંચીને મહિલાઓને એલપીજી ગેસના કનેક્શન આપ્યા હતા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર આવ્યા બાદ તવંગરોને ગેસની સબસિડી જતી કરવાનું આહવાન અપાયું હતું અને તેમાં થી દેશના ગરીબોને એલપીજી ગેસનું કનેક્શન મળે તેવી પહેલ કરાઈ હતી જેના ભાગરૂપે કચ્છમાં પ્રથમ તબક્કામાં વધુ ગેસ કનેક્શન ગરીબોને અપાયા હોવાનું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું ભુજના મિરઝાપર ખાતે બસો પચાસ મહિલાઓને એલપીજી ગેસના કનેક્શન એનાયત કરાયા હતા મિરજાપર ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના એલપીજી ગેસ વિતરણના કાર્યક્રમમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ તકે તેમણે ઉમેર્યું હતું

મિરઝાપર બાદ સાંસદે ખુદ મખણા ગામે પહોંચીને મહિલાઓને એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ કર્યું હતું તો જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષા દ્વારા ભુજોડી ખાતે ઓગણત્રીસ જેટલી લાભાર્થી મહિલાઓને એલપીજી ગેસના કનેક્શન અપાયા હતા આ રીતે કચ્છભરમાં તબક્કાવાર ગેસ કનેક્શન એનાયત કરવામાં આવશે અને કચ્છમાં કોઈપણ ઘર એલપીજી ગેસ વિનાનું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે કામગીરી આગળ ધપાવવામાં આવશે આવશે ભારત સરકાર દ્વારા ચૌદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જયંતિ અવસરે ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તે દિવસે સમગ્ર સ્થળો પર ડૉક્ટર બાબાસાહેબની પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યા હતા તે પછી સ્વચ્છતા અભિયાનનું કાર્ય પણ એક દિવસ સમગ્ર ભારતની અંદર મારા લોકસભા ક્ષેત્રની અંદર પણ ચલાવવામાં આવ્યું હતું આજે વડાપ્રધાન ઉજ્જવલા યોજના ફેસ ટુનું ઉદઘાટન કરવામાં આવ્યું ખૂબ મોટા પ્રમાણમાં અનેક લોકોને આ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે અને કચ્છ જિલ્લાની અંદર સવારથી બે જગ્યાએ હું જાતે પણ જઈ કરીને અનેક બહેનોને એલપીજી ગેસના કનેક્શન અને ચૂલા આપવાનું કાર્ય આજે સંપન્ન કર્યું છે આજે આ યોજના અંતર્ગત ફેઝ ટુની યોજના કોઈ પણ લોકો એક પણ ઘર એલપીજી વગર બાકી ન રહે એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે અને એસસી એસટી ઓબીસી અને જરૂરિયાત વર્ગના લોકોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઓપન કેટેગરીના દરેક પરિવારનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતે આપણે જોયું કે ત્રણ વર્ષ એનડીએની સરકારને આદરણીય મોદીજીની સરકારને થયા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી મેળાનું આયોજન કર્યું હતું ત્યારે પાંત્રીસ હજાર કરતાં વધારે ગેસના એલપીજીના કનેક્શનો આપણે ભારત સરકારના માધ્યમથી કચ્છના લોકોને આપણે આપ્યા હતા હવે મને લાગે છે કે જે રીતે કાર્ય થઈ રહ્યું છે આવનાર સમયની અંદર આપણે જાણીએ કે પાંત્રીસ હજાર પરિવારોને આપણે આપી ચૂક્યા છીએ તો હવે એ આંકડો ક્યાં ક્યાંક પહોંચશે મુખ્યત્વે આ યોજનાનો મુખ્ય જે હેતુ છે કે જે ગરીબ પરિવાર છે મધ્યમ પરિવાર છે જે છાણા અને લાકડાના રસોડે જે રસોઈ બનાવે છે ને જેના કારણે ધુમાડાના કારણે વૈજ્ઞાનિક રીતે પણ તારણ કરવામાં આવ્યું છે કે શરીરની અંદર ધુમાડો જવાથી એનું સ્વાસ્થ્ય હેલ્થને હાનિ થાય છે અને આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ એક આહવાન કર્યું અને એ આહવાનને લઈને આજે સમગ્ર દેશની અંદર ગેસના કનેક્શન એલપીજી આપવામાં આવી રહ્યા છે ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં આજે નાના નખત્રાણા ખાતે એકસો જેટલા ગરીબ પરિવારને ગેસ વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સભ્ય વસંતભાઈ વાઘેલા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી સરપંચ ચંદનસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સભ્ય નૈનાબેન ધીરજલાલ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણ મંજુલાબેન વાઘેલા નર્મદાબેન લોનચા તલાટી રાજેશ્વરીબેન આહિર મહેન્દ્રભાઈ પલણની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્ધવજીભાઈ પલણે સ્વાગત પ્રવચન કરી ગેસ કનેક્શનનો લાભ લેવા હાકલ કરી હતી એચપી ગેસ એજન્સી ઓસીપી ગેસ એજન્સી મારફતે બીજા તબક્કામાં ગેસનું વિતરણ શરૂ થયું છે ભરતભાઈ પટેલે ગેસ એજન્સીના મેનેજર સંજયભાઈ નૈનાબેન અને ચંદન સિંહજી રાઠોડે પ્રેરક માહિતી આપી હતી પ્રથમ તબક્કામાં બે જોડાણ અપાયા હતા જ્યારે બાકીના અરજદારોને ગેસ કનેક્શનની ઉજ્જવલા યોજનામાં આવરી લેવામાં આવશે કચ્છને ઉત્તર ભારત સાથે જોડતી ભુજ બરેલી એક્સપ્રેસ નિયમિત રીતે નિર્ધારિત સમયથી મોડી આવતા પ્રખ્યાત છે વારંવાર મોડી થતી આ ટ્રેન હવે રદ થવા લાગતા પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયો છે પ્રાપ્ત વિગતો મુજબ ભુજ બરેલી ટ્રેન છ થી આઠ કલાક મોડી ચાલે એ સામાન્ય બાબત બની ગઈ છે જો કે આજે બરેલીથી ઉપડનારી ટ્રેન રદ થઈ હતી તેથી આવતીકાલે ઉપડનારી ભુજ બરેલી ટ્રેન રદ કરવામાં આવી છે વેકેશન દરમિયાન ટ્રેન રદ થવાને કારણે પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા છે સરકાર દ્વારા રોજગારી પૂરી પાડવા માટે રોજગાર ભરતી મેળા સહિત વિવિધ આયોજન કરાય છે તેવામાં ભૂજ ખાતે રૂરલ યુથને રોજગારી આપવા માટે ઓપન કેમ્પસ રિક્રુટમેન્ટનું આયોજન લાલન કોલેજ ખાતે કરાયું હતું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજા તેમજ ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત સાહસથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઓપન રિક્રુટમેન્ટ એક્ઝામ લાલન કોલેજમાં યોજાઈ હતી આયોજન તળે કચ્છ યુનિવર્સિટીમાંથી વર્ષ બે હજાર સોળ સત્તર અને અઢારમાં સ્નાતક થયેલા યુવાનોને રોજગારીની તક અપાઈ હતી કલેક્ટર કચેરી કચ્છ યુનિવર્સિટી અને ટાટા કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે ભરતી પરીક્ષા લેવાઈ હતી તેમાં ઉત્તીર્ણ થયેલા છાત્રોને આજે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા તો વહીવટી અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે જે લોકો એપ્ટિટ્યુડ ટેસ્ટ પાસ નથી કરી શક્યા તેવા ઉમેદવારોને વીસથી પચીસ દિવસની સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ ફરીથી પરીક્ષા યોજાશે આયોજનમાં એસ એસસી અને ઓબીસી યુવાનોને પ્રાથમિકતા આપીને રોજગારી પૂરી પાડવામાં આવશે ત્યારે આજે યોજાયેલી રિક્રુટમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ત્રણસો જેટલા યુવાનો હતા ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાના એસસી ને એસટી કમ્યુનિટીના જે યુથ છે એમની એમ્પલેબિલિટી વધે એ પ્રકારનો કલેક્ટર શ્રી મેમનો પ્રયાસ છે એમાં જાડેજા સર જે વીસી સર છે એ પણ સારા એવા સપોર્ટ કર્યા છે અને હાલ લાલન કોલેજમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં બધાને એક ઓરિએન્ટેશન સેશન કરવામાં આવશે પછી ત્યાં એમને એક કોમ્પિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે અને થ્રી રાઉન્ડ્સ ઓફ એન્ટ્રી હશે એ જે આ ક્લિયર કરશે એમને રિક્રુટમેન્ટ આજને આજે સાંજ સુધી જ થઈ જશે કચ્છ સોરી આપણે ટીસીએસ ગરિમા પાર્ક જ્યાં એમનો યુનિટ છે ત્યાં અને જે લોકો સપોઝ કે આજના ટેસ્ટને જે ચાર સ્ટેજ છે એમાં ક્લિયર ના થઈ શકે એમના માટે એક હંડ્રેડ અવર્સની સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ રાખવાનું પણ આયોજન છે કે જે વિચ વિલ રન ફોર ટ્વેન્ટી ડેઝ મતલબ ફોર ટુ ફાઇવ અવર્સ અ ડે બરાબર છે આ પ્રકારનું છે એટલે એના પછી એમને ફરીથી જે આજે સેમ પ્રોસેસ થવાની છે વીસ કે પચીસ દિવસના ટ્રેનિંગ પતી જાય એના પછી ફરીથી જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફરીથી થ્રી રાઉન્ડ્સ ઓફ ઇન્ટરવ્યૂ અને ફરીથી એક એમ્પ્લોયમેન્ટ રોજગાર મળવાની તક ઊભી થશે એ પ્રકાર એક મુખ્યત્વે જોવા જઈએ તો કચ્છ કલેક્ટર મેડમ શ્રી કચ્છ યુનિવર્સિટી અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી જાડેજા સાહેબ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસના એક સંયુક્ત ઉપક્રમે કચ્છના લોકલ યુથને અને ખાસ કરીને મુખ્યત્વે સીનેસ્ટી કમ્યુનિટીના યુથને જેમાં ઓપન કેટેગરી પણ એ પણ યુથને એક રોજગાર મળે એ પ્રકારનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અમને આ ટીસીએસ કંપની અને કલેક્ટર ઓફિસ દ્વારા ઇન્ટિમેટ કરવામાં આવ્યું જ્યારે ત્યારે કારણ કે આપણા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મલ એજ્યુકેશન લે છે અને એમને ફરીથી કોર્પોરેટ વર્લ્ડમાં ક્યાંય પણ જોબ મેળવવી હોય એ લોકો એકદમ કીન ઇન્ટરેસ્ટ ધરાવે છે લોજિક એ લોકોનું બરાબર છે અને એને જ્યારે એને ગ્રૂમ કરવાની જરૂરિયાત હોય ત્યારે આ પ્રકારની પ્રોગ્રામની જરૂરિયાત ઉત્પન્ન થાય છે કે એ લોકો ગ્રૂમ કરે અને આવી સારી જગ્યાએ પોતાની કેરિયર સ્ટાર્ટ કરે આ માટે અને અમે એના માટે પ્રયત્ન એ રીતનો કર્યો કે કારણ કે હમણાં જ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે એટલે વિદ્યાર્થીઓ મેળવવા ખૂબ અઘરા પડે પણ આ સોશિયલ મીડિયામાં વોટ્સએપ ગ્રુપ કરીને અમે લોકો સુધી પહોંચવાની કોશિશ કરી લેક્ચરરની યંગ ટીમ છે અમારી પાસે અને અમારા ક્લાર્કની મદદથી ખૂબ જ લોકો સુધી વોટ્સએપ લિંક મોકલી ડેપ્યુટી કલેક્ટર ગઢવી સાહેબ સાથે અમારી સાથે જ રહીને એ લિંકમાં એકદમ એક્ટિવ રહ્યા અને કન્ટિન્યુઅસ છોકરાઓ જે ક્વેશ્ચન કરતા હતા એના જવાબો આપતા રહ્યા એને લીધે લગભગ ત્રણસો જેવા છોકરાઓ પશ્ચિમ કચ્છની કોલેજોમાંથી લાલન કોલેજમાંથી ભલે મુખ્ય પણ પશ્ચિમ કચ્છમાંથી યુનિવર્સિટીમાંથી જેબી ટક્કરમાંથી નખત્રાણાથી અબડાસાથી છોકરાઓએ આની સાથે લિંક કર્યું એક બેનનો ફોન મને એ પ્રકારનો પણ આવ્યો હતો જેના હસબન્ડ બેન્કના અધિકારી છે ને પોતે બિહારના છે એમના વાઇફે કીધું કે મારે પણ આમાં પરીક્ષા આપી છે આપી શકું કે કેમ મેં કીધું તમે હાજર રહેશો આમ કરતાં ખૂબ લોકો હાજર રહ્યા અમને લોકોને આ ત્રણસો છોકરાઓને ક્લાસરૂમમાં બેસેલા જોઈને એમ વિચાર આવ્યો કે આ ત્રણસો એ છોકરાઓનો જો આપણે ઉપયોગ કરી શકીએ તો સમાજ આમે ડેવલપ થઈ શકે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન તળે આગામી બાવીસમી એપ્રિલે કચ્છમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે આ લોક અદાલતમાં કોર્ટમાં ચાલતા હોય તેવા સમાધાન લાયક ફોજદારી કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો તળેના કેસો ઉપરાંત બેંક લેણા મોટર અકસ્માત વળતર લગ્ન વિષયક લેબર કેસો જમીન સંપાદનના ઇલેક્ટ્રિસિટી અને વોટર સપ્લાયના કેસો સર સર્વિસ મેટર્સ રેવન્યુ કેસો અને દીવાની દાવાઓ મૂકવામાં આવશે આ ઉપરાંત કોર્ટમાં નહીં ગયેલા કેસો પણ શકાશે જે પક્ષકારો આ લોક અદાલતમાં તેમના કોર્ટમાં ચાલતા હોય તેમણે લાગુ પડતી અદાલતનો સંપર્ક કરવા તેમજ પ્રી લિટીગેશન કેસો મૂકવા માટે તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ તાલુકા અદાલત અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકશે જિલ્લાની અદાલતમાં ચાલતા કેસોમાં પક્ષકારો જો સમાધાન રાહે કાયદાના દાયરામાં રહીને ઉકેલ મેળવવા માંગતા હોય તો જે તે તાલુકા કાનૂની સેવા સમિતિની કચેરીનો સંપર્ક કરી શકે છે તો આજના બુલેટિનમાં બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર